નમસ્કાર મિત્રો કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ સાત એનસીઆરટી નવો કોર્સ એકમ ચાર મધ્યયુગીન સ્થાપત્યો શહેરો વેપારી અને કારીગરો તો આ પાઠના આપણે પ્રથમ ભાગનો અભ્યાસ પાર્ટ વનનો અભ્યાસ કરી ગયા છે જે તમને પ્લેલિસ્ટમાંથી મળી રહેશે તો હવે આપણે અભ્યાસ આગળ વધારીએ એ પહેલા તો જો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન પ્રેસ કરો ત્યાં તમે ઓલ નોટિફિકેશન સિલેક્ટ કરી લેશો એટલે આપણી ચેનલની તમામ અપડેટ્સ સૌ પહેલા તમને મળી રહેશે તો હવે આપણે અભ્યાસ આગળ વધારીએ તો ગુજરાતના સ્થાપત્યો ગુજરાતના સોલંકી શાસનકાળ અને સલ્તનત યુગ દરમિયાન અત્યંત ઉચ્ચ કોટીનું સ્થાપત્ય નિર્માણ પામ્યું હતું સોલંકી સોલંકીકાલીન સ્થાપત્યોમાં અગિયારમી સદીમાં ભીમદેવ દ્વારા સોમનાથના મંદિરના જીર્ણોદ્ધાર અને મોઢેરાના સૂર્યમંદિરનો સમાવેશ થાય છે સોમનાથ મંદિરનું ચિત્ર પણ આપેલું છે ઉપરકોટ જૂનાગઢનું ચિત્ર પણ પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલા પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિર આવેલું છે સોમનાથ શૈવ પંથનું એક અત્યંત પુરાતન સમૃદ્ધ અને મહત્વનું કેન્દ્ર હતું આજે પુરાણા મંદિરનું મંદિરનું માત્ર સ્થાન જોવા મળે છે છેલ્લે ઓગણીસો એકાવનમાં આ નવા મંદિરનું નિર્માણ થયેલું છે સોમનાથ એ ભારતમાં અત્યંત પવિત્ર એવા બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે તો ભારતની અંદર જે બાર જ્યોતિર્લિંગો છે એમાંથી સોમનાથ પણ એક છે અને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિર આવેલું છે કદાચ તમે મુલાકાત પણ લીધી હશે જુનાગઢ શહેરમાં ઉપરકોટનો કિલ્લો છે ઉપરકોટનું મૂળ નામ ગીરિદુર્ગ હતું રાખેંગારે તેમાં અડીકડી વાવ અને નવગણ કૂવો બંધાવી પાણીની સુવિધા પૂરી પાડી હતી એક ઉક્તિ છે કે અડીકડી વાવ અને નવગણ કૂવો જેણે ન જોયો તે જીવતો મૂવો તો ઉપરકોટનો જે વિઝિટનો વિડીયો છે એ પણ આપણી ચેનલ ઉપર મૂકેલો છે તમે સર્ચ કરશો પ્લે લિસ્ટની અંદર એટલે માય જુનાગઢ ટ્રીપ એવું પ્લે લિસ્ટ છે ત્યાંથી તમને એ વિડીયોઝ પણ તમે જુનાગઢના જોઈ શકશો ઉપરકોટનો ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલ સૂર્યમંદિર સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયેલ હતું આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલું હતું કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્યપ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલ મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું પરિણામે સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટતી હતી આ મંદિરમાં સૂર્યની બાર વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના કુલ એકસો આઠ જેટલા મંદિરો આવેલા છે જે ઉષા અને સંધ્યાકાળે પ્રગટતી દીપમાળાને લીધે એક નયનરમ્ય રમ્ય દ્રશ્ય ઉભું કરે છે મોઢેરાના સૂર્યમંદિરનું ચિત્ર આપેલું છે પાઠ્યપુસ્તકની અંદર રાણીની વાવ ચિત્ર પણ આપેલું છે પાઠ્યપુસ્તકની અંદર ભીમદેવ પહેલાના રાણી ઉદયમતી દ્વારા સ્થાપિત રાણીની વાવ પ્રસિદ્ધ વાવનો નમૂનો છે શિલ્પ સ્થાપત્યના અજોડ નમૂના સમાન તથા અજાયબી સમાન સાત માળની રાણીની વાવ આજે પણ ગુજરાતના પ્રાચીન પાટનગર પાટણમાં છે રાજા ભીમદેવની રાણી ઉદયમતીએ ભીમદેવના મૃત્યુ પછી તેનું બાંધકામ કરાવેલું હતું યુનેસ્કોએ આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે તો રાણી ઉદયમતી દ્વારા આ વાવનું બાંધકામ છે એ કરાવવામાં આવ્યું હતું અને સાત માળની છે રાણીની વાવ ભીમદેવના મૃત્યુ પછી તેનું બાંધકામ કરાવેલું હતું રાણી ઉદયમતીએ સિદ્ધરાજ જયસિંહ દ્વારા સ્થાપિત સિદ્ધપુરનો રુદ્ર મહાલય ગુજરાતનું વિશિષ્ટ સ્થાપત્ય ગણાય છે પોતે સેવીપંથી હોવાથી સિદ્ધરાજે પોતાના આ મહાલયનું નામ રુદ્ર સાથે સાંકળ્યું હતું કેટલાક ઇતિહાસકારોના મતે તે સાત માળનો ઝરૂખા સાથે સંકળાયેલો મહેલ હોવો જોઈએ જોકે અત્યારે એક માળનો રુદ્ર મહાલય હયાત છે જેમાં સ્તંભો અને તોરણોના સ્થાપત્યનો સમાવેશ થાય છે રુદ્ર મહાલયનું ચિત્ર પણ આપેલું છે સિદ્ધરાજના માતા મિનળદેવીના કહેવાથી ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બાંધવામાં આવ્યા હતા સિદ્ધરાજ જયસિંહના શાસન દરમિયાન પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બાંધવામાં આવ્યું હતું આ ઉપરાંત વડનગરમાં કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તળાવ જોવાલાયક સ્થળો છે ગુજરાતમાં સલ્તનતકાળ દરમિયાન અમદાવાદમાં રાજધાનીનું સ્થળાંતર થતાં અમદાવાદમાં વિશિષ્ટ સ્થાપત્યોમાં અમદાવાદ શહેરની સ્થાપના અહમદશાહ દ્વારા ઈસ્વીસન ચૌદસો અગિયારમાં કરવામાં આવી આ સ્થાપત્યોમાં અમદાવાદનો કોટ ભદ્રકાળીનો કિલ્લો અને જામા મસ્જિદ મુખ્ય છે કિલ્લો જે વૈશ્વિક વારસાના સ્થળોમાં સામેલ છે જામા મસ્જિદ અને ચાંપાનેરનો કિલ્લો તથા અડાલજની રાણી રૂડાદેવીની વાવ પ્રસિદ્ધ સ્થાપત્ય છે ગુજરાતના અન્ય સ્થાપત્યોમાં હોજે કુતુબ એટલે કે કાંકરિયા તળાવ અને નગીનાવાળી ડભોઈનો કિલ્લો ખંભાત અને ધોળકાની મસ્જિદો પ્રમુખ સ્થાપત્યો ગણાવી શકાય ચામા મસ્જિદ અને ચાંપાનેરનો કિલ્લો તથા અડાલજની રાણી રૂડાદેવીની વાવ પ્રસિદ્ધ સ્થાપત્ય છે ગુજરાતના અન્ય સ્થાપત્યોમાં હોજે કુતુબ એટલે કે કાંકરિયા તળાવ અને નગીનાવાડી ડભોઈનો કિલ્લો ખંભાત અને ધોળકાની મસ્જિદો પ્રમુખ સ્થાપત્યો ગણાવી શકાય અમદાવાદના વિશિષ્ટ સ્થાપત્યોમાં સીદી સૈયદની જાળી વિશ્વવિખ્યાત અહીંયા ચિત્ર પણ આપેલા છે સીદી સૈયદની જાળીનું વડનગરનું કીર્તિ તોરણ પણ આપેલું છે વિશ્વવિખ્યાત છે તેની બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી જોવા મળે છે અત્યંત બારીક કોતરણી પથ્થરમાં નકસી કરીને તૈયાર કરવામાં આવી છે જેને વિશ્વની ઉત્કૃષ્ટ સ્થાપત્ય કલાનો નમૂનો ગણવામાં આવે છે આટલું જાણો અમદાવાદના સુલતાન કુતુબુ શાહ હોઝે કુતુબ નામનું એક સરોવર નિર્મિત કરાવ્યું હતું જે પછીથી કાંકરિયા તળાવ તરીકે જાણીતું બન્યું સરોવરની વચ્ચેના ભાગમાં એક બગીચો પણ તૈયાર કરાવ્યો હતો જેને નગીનાવાડી તરીકે ઓળખવામાં આવે છે પાદલિપ્ત સુરી નામના જૈન મુનિએ પાલીતાણાના ડુંગર પર જૈન મંદિર નિર્મિત કરાવ્યા દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિરો હોય તેવા પાવાપુરી અને પાલિતાણા સ્થળો છે ચોવીસે તીર્થંકર અહીં બિરાજમાન છે પાવાપુરી અને સમિત શિખરની જેમ જ પાલિતાણા પણ જૈનોનું મહાન તીર્થધામ છે ગુજરાતમાં એક વિશિષ્ટ સ્થાપત્ય તરીકે પાળિયાનો સમાવેશ થાય છે પાળિયા સાથે કોઈ વીર ગાથાઓ જોડાયેલ હોય છે મોટે ભાગે આવા યોદ્ધાઓના પાળિયા યુદ્ધ સ્થળ અથવા તેના મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે આ પાળિયાની વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે ગુજરાતમાં પાળિયાના શ્રેષ્ઠતમ ઉદાહરણોમાં જામનગર પાસે ભૂચર મોરીનો સૂરજ કુંવરબાનો પાળિયો અને સોમનાથના મંદિર પાસે મીરજી ગોહિલ પાડિયાનો સમાવેશ થાય છે પ્રવૃત્તિ છે આપેલી તમારા વિસ્તારની આસપાસ આવેલ પાડિયા અને પીરના સ્થાનોની માહિતી તમારે મેળવવાની છે તો વિદ્યાર્થી મિત્રો બાકી રહેતા એકમનો અભ્યાસ આપણે પાર્ટ થ્રી ભાગ ત્રણની અંદર કરવાનો છે જે તમને પ્લે લિસ્ટની અંદર સમગ્ર પ્રકરણ મળી રહેશે આ ઉપરાંત ગણિત વિષયના પ્રકરણો પણ તમને ધોરણ ધોરણવાઈઝ અને પ્રકરણ વાઇઝ ગણિતના પ્રકરણો છે ત્યાંથી મળી રહેશે આ ઉપરાંત વિવિધ સહાય યોજનાઓ ખેડૂતોને લગતી યોજનાઓ જેકેને લગતા વિડીયો બેન્કને લગતા ન્યૂઝ આ બધું જ તમે પ્લેલિસ્ટમાં આપણી ચેનલ ઉપર આવીને સર્ચ કરશો તો ત્યાંથી મળી રહેશે તમને અમારા વિડીયો ગમતા હોય તો કોમેન્ટ કરીને પણ અમારો ઉત્સાહ વધારજો કંઈ સજેશન હોય તો પણ કોમેન્ટ કરજો લાઇક કરવા વિનંતી છે તો એક વખત લાઇક શેર અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર